કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના દીવ આગમનને લઈને પ્રશાસન દ્વારા પૂરજોશથી તૈયારીઓ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં દેશના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ 25 ડિસેમ્બરના રોજ દીવની મુલાકાતે આવી રહેલ હોય એમના આગમનને લઈ દીવ પ્રશાસન દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહેલ છે, જે અંતર્ગત આજરોજ દમણ, દીવ, દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સલાહકાર અનિલકુમાર સિંઘ, સંઘ પ્રદેશ DIG વિક્રમજીત સિંઘ, સંઘ પ્રદેશ મુખ્ય વન સંરક્ષક કે રવિચંદ્રન, સંઘ પ્રદેશ VWD સૌરભ મિશ્રા, સંઘ પ્રદેશ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શરદ ભાસ્કર, ઓડિશનલ કલેક્ટર દાદરાનગર હવેલી રિષિતા ગુપ્તા, સંઘ પ્રદેશ ટુરિઝમ ડાયરેક્ટર હર્ષિત જૈન, દમણ ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખ, સેક્રેટરી પર્સનલ ડિપાર્ટમેન્ટ દમણ ગુરુપ્રીત સિંઘ, દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય, સંઘ પ્રદેશ પ્રશાસનિક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા નાગવા ફૂડ સ્ટોલ, મલાલા ઓડિટોરિયમ, કુદમ ગંગેશ્વર મહાદેવ, ખોખરી મેમોરિયલ, જલંધર સર્કિટ હાઉસ અને દીવ કિલ્લાનું ચીવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું. આ તમામ સ્થળો પર રાષ્ટ્રપતિ મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ જે રીતે મુલાકાત લેનાર છે એ જ રીતે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત દીવ કલેક્ટર દ્વારા આજે નાગવા ખાતે ગોલ્ફ કોર્ટમાં જાતે બેસીને નિરીક્ષણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દીવમાં તારીખ 25ની સાંજથી 28 ડિસેમ્બર સવાર સુધી રોકાવાના હોય અને દીવમાં થઈ રહેલ વિવિધ વિકાસીય કાર્યો તેમજ પ્રોજેક્ટોનું તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર હોય તેને ધ્યાનમાં રાખી તમામ આયોજનો થઈ રહેલ છે. 25 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું દીવ એરપોર્ટ ખાતેના આગમનને લઈને પ્રશાસન દ્વારા એરપોર્ટ પર સુરક્ષા તેમજ ભવ્ય સ્વાગતના રિહર્સલ કરવામાં આવી રહેલ છે. તો બીજી તરફ પ્રશાસન દ્વારા દીવના રોડ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવેલ છે. દીવ એરપોર્ટથી લઈને રસ્તાઓ અને પર્યટક સ્થળો પર રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદના પોસ્ટરો લગાવીને સુસજ્જિત કરવામાં આવી રહેલ છે. રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવનાર મુલાકાત સ્થળો પર એમના પોસ્ટરોથી ગેટ સુસજ્જિત કરવામાં આવ્યા છે અને કેન્દ્ર શાસિત દીવમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.